हेलो फ्रेंड्स, वेलकम टू शिल्पास चैनल। आज आप बनावीशू सुखड़ी रेसिपी, एटले के जे गुजरातना पवित्र यात्राधाम मोड़ी में बने छे तेवी परफेक्ट सुखड़ी घरे पण बनावी शकाय छे। तो आज आप बनावीशू, तो चलो जोई लईए एना माटे आपणे शू इंग्रेडिएंट जोईए छे। फ्रेंड्स, आपणे मोड़ी जेवी परफेक्ट सुखड़ी बने ए माटे शू शू इंग्रेडिएंट जोईए ते बताओ। हवे अहींया सुखड़ी बनावा माटे आपणे माप एकदम परफेक्ट होवुं जोईए। जो तमारुं माप बराबर नहीं होय बधी वस्तुनुं तो तमारी सुखड़ी परफेक्ट एवी नहीं होय। एना माटे आपणे जोईशे घऊंनो लोट, गोळ अने घी। तो अहींया मैं बे वाटकी घऊंनो लोट लीधो छे અને ઘઉંનો લીસો લોટ છે, એટલે કે જે આપણે રેગ્યુલર રોટલી બનાવવામાં વાપરીએ છીએ તે, અને 3 ચમચી ઘઉંનો કકરો લોટ છે જે આપણે કંસાર બનાવવા કે મુઠિયામાં અને એમાં વાપરીએ છીએ તે કકરો લોટ લેવાનો છે, અને ગોળ લેવાનો છે 1 વાટકી અને ઘી લેવાનું છે 1 વાટકી ચોખ્ખું ઘી। તો હવે આ કઈ રીતે બનાવીએ તે આપણે જોઈએ। હવે આપણે નોનસ્ટિક પેન લેવાની છે કે જેથી આપણે લોટ ચોટવાનો ડર ના રહે એમાં, અને ગેસ ચાલુ કરી દીધું છે, પેન ગરમ થાય છે। હવે આ રીતે સુખડી ઠારવા માટે આપણે એક થાળીમાં ઘી લગાવી દઈશું। જે જે થાળીમાં તમારે સુખડી ઠારવી હોય તે લેવાનું, તમે તમારા માપ પ્રમાણે વાસણ જે ઠારવા માટેની જે થાળી છે તે મોટી નાની લઈ શકો છો। તો હવે આપણે આ કઢાઈમાં ઘી નાખીશું 1 વાટકી। ઘી ગરમ થાય એટલે આપણે અંદર લોટ નાખી દઈશું। અને આને મિક્સ કરી લઈશું ભલાઈ। અને આ લોટ એકદમ ધીરે ધીરે જ શેકવાનો છે, મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાનો છે। લોટ શેકવામાં જરાય ઉતાવળ કરવાની નથી। તો તમારો લોટ જેટલો સારો શેકાયો હશે એટલું સુખડીનું રિઝલ્ટ સારું આવશે। તો ફ્રેન્ડ્સ, હવે તમે જોઈ શકો છો આપણી આ લોટ બરાબર શેકાઈને રેડી થઈ ગયો છે, એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને સરસ ખુશ્બુ પણ એની આવવા લાગી છે। તો હવે આપણે એની અંદર ગોળ એડ કરીશું। તો આ 1 વાટકી ગોળ છે। અહીંયા ગોળ તમારે હંમેશા સમારીને જ લેવાનો છે, જેટલો ઝીણો સમારેલો ગોળ હશે તો એ જલ્દી મેલ્ટ થઈ જશે આ સુખડીની અંદર અને ફટાફટ સુખડી તૈયાર થઈ જશે। જો ગોળ આખો હશે અને ઓગળશે નહીં તો કદાચ તમારો જે ગોળ છે એ વધારે સમયમાં હાર્ડ થઈ જશે અને એના કારણે સુખડી પણ હાર્ડ થઈ શકે છે। તો ગોળ હંમેશા સમારીને જ લેવું। તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, હવે ગોળ પણ મેલ્ટ થઈ ગયો છે આપણો, અને ગેસ બંધ કરી દેવાનો છે। ગોળ નાખ્યા પછી 1 જ મિનિટ ગરમ કરવાનું છે, ગેસ બંધ કરી અને આ રીતે સારી રીતે હલાવતા હલાવતા એને મિક્સ કરી લેવાનું છે જેથી તમારો બધો જ ગોળ એકદમ મેલ્ટ થઈ અને મિક્સ થઈ જાય। હવે આપણે આ સુખડીને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લઈશું। હવે તમારે 1 વાટકી લેવાની છે અને એની પાછળ એક થોડુંક ઘી લગાવી અને એની ઉપર આ રીતે ફેરવી દેવાનું છે, એટલે ઉપરથી એકદમ સિલ્કી થઈ જાય। હવે આપણે એની ઉપર ચપ્પુથી પીસ પાડી લઈશું, તમે નાના મોટા તમારા જેવા ગમતા હોય એ પ્રમાણે પીસ બનાવી શકો છો। તમે અત્યારે આ સ્ટેજ ઉપર જો તમારે કંઈ ગાર્નિશિંગ કરવું હોય તો ડ્રાયફ્રૂટથી કે કોપરાની છીણથી પણ એને ગાર્નિશ કરી શકો છો। તો આપણી સુખડી બનીને રેડી છે, હવે આને 10-15 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે અને પછી આપણે એને પીસ કાઢીશું। જો ગરમ ઉખાડશો તો કદાચ એના ટુકડા થઈ જશે એટલે ઠંડી થશે। તો આપણી સુખડી હવે ઠંડી થઈ ગઈ છે, આપણે એને કાઢી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી સુખડી બનીને રેડી થઈ ગઈ છે,
મેં એને સર્વ કરી છે. જો એકદમ પોચી મોમાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવી. તો ફ્રેન્ડ્સ, તમે પણ આવી રીતે સરસ મજાની સ્વાદિષ્ટ સુખડી બનાવો અને મને કોમેન્ટ જરૂર કરજો કે તમારી સુખડી કેવી બની. અને તમને મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.